नमस्कार मित्रों, खेडूत सपोर्ट चैनल पर तमारू स्वागत। मित्रों, आ वीडियो में जोईशु आज ना खेती विषय ना मुख्य समाचारों। कपासिया खोड़ में स्टॉक ओछो होवाथी तेजी नी संभावना। चोमासा ने ध्यान में राखी जे खेडूतों पासे कपास पड़ियो छे तेमा वेचवाली आवी सके छे। लॉकडाउन ना कारणे सूका मरचाना भाव में नीचा मथाड़े स्थिरता। धाणाना भाव टकेला। तुवेरना भाव में जोवा मळी नरमाई। शियाळो बंद होवाथी खेडूतो द्वारा भाव कापीने खेतरोमांथी हळदरनुं सीधुं वेचाण। अत्यारे खेडूतो पासे हळदरनो भरावो थता खेडूतो 100-150 रूपिया ओछा भावे ખેતરમાંથી સીધું વેચાણ કરી રહ્યાના સમાચાર। માવઠાથી કેરીના ફાલને અને ઉનાળુ પાકને થયું નુકસાન। આગામી 1-2 દિવસમાં ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી હવામાન ખાતાની આગાહી। તાલાલા યાર્ડમાં કેરીની આવક બમણી, કેરીના ટકેલા ભાવ। ગોંડલ યાર્ડમાં કેસર કેરીના ઊંચા ભાવ 10 કિલોના રૂપિયા 800। ખાતરનો ભાવ ત્વરિત પાછો ખેંચવા ખેડૂતોની માંગ। મગફળીના સારા બિયારણના ભાવમાં 7-10% ઉછાળો। સૌરાષ્ટ્રમાં ગુજરાત 20 અને ગુજરાત 22 વેરાયટીના બિયારણની માંગ। મગફળી બજારમાં ખાંડીએ રૂપિયા 200નો વધારો। ઉનાળુ મગફળીની વેચવાલી ધીમી। સરકાર 12મી મે પછી યાળો ખોલવાની છૂટ આપે તેવી સંભાવના। ઉનાળુ પાકોની આવકો શરૂ થાય તે પહેલા ખુલી શકે છે યાર્ડો। મિત્રો, કૃષિ વિશેના સમાચાર, યાર્ડના બજાર ભાવ અને અન્ય માહિતી માટે અમારી ચેનલ ખેડૂત સપોર્ટને આજે જ સબસ્ક્રાઇબ કરી લો। જય કિસાન।